थर्मोडायनेमिक्स में नवा टॉपिक में उष्माधारिता उष्मा जेने आपणे क्यू कहीए छे धारिता एटले धारण करवी कोई प्रणाली केटली उष्मा धारण करे छे एनुं मापन केवी रीते थई शके એટલે કે ક્યુ કેવી રીતે મપાય. હવે એ પ્રશ્ન આવે ને કે ભાઈ કેમ નહીં ખબર પડે કે કોઈ પ્રણાલીને આપણે ગરમ કર્યું, ધારો કે પાણીને એક લીટર લઈને ગરમ કર્યું, તો એને કેટલી ઉષ્મા ધારણ કરીએ છે, તો ઉષ્માની ગણતરી કેવી રીતે થાય. તો બહુ મોટા પ્રયોગો છે ને, અને આપણે એની શોર્ટ એક બેઝિક માહિતી લઈએ છીએ કે ભાઈ ઉષ્મા ધારિતા એકચ્યુઅલી છે શું. તો ઉષ્મા ધારિતા એટલે ક્યુ, ઉષ્મા કેટલી ધારણ કરે છે એનું માપ આપે છે આપણને. એ ધારો કે ઉદાહરણ તમને આપું કે ભાઈ એક લીટર પાણી છે, ત્રણ લીટર પાણી છે ને પાંચ લીટર પાણી છે. ત્રણેય પાત્રની અંદર ગરમ કરવા મૂક્યા. હવે બર્નરથી ગરમ કરીએ અને આપણે 5 ડિગ્રી તાપમાન વધારવું છે. એક લીટર જે છે એને 25 ડિગ્રી તાપમાન હોય તો 30 ડિગ્રી કરવું છે. 3 લિટર છે એને 25 ડિગ્રી છે એને પણ આપણે 30 ડિગ્રી કરવું છે. અને 5 લિટર છે એને પણ આપણે 25 ડિગ્રી છે એમાંથી 30 ડિગ્રી કરવું છે. તો થર્મોમીટર મૂક્યા, બર્નર સ્ટાર્ટ કર્યા. શું લાગે છે, એક જ સમયમાં ત્રણેયનું 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જશે એક જ સમયમાં? ના. કેમ? એક લીટર જે છે એને ઝડપથી વધશે કારણ કે એનો જથ્થો ઓછો છે, એટલે એ જે ઉષ્મા ધારણ કરશે ને એ ઉષ્માથી 5 ડિગ્રી વહેલું તાપમાન આવશે. 3 ડિગ્રીમાં થોડીક વાર લાગશે, 5 ડિગ્રીમાં વધારે સમય લેશે. કેમ? તો કે જે પ્રણાલી લીધી ને એનો જથ્થો વધારે છે, અને જથ્થો વધારે છે એટલે ઉષ્માને ગ્રહણ કરવાની છે. તો ઉષ્માને ગ્રહણ કરવા જથ્થો પ્રણાલીનો વધારે હોય તો ઉષ્મા વધારે જોઈએ. ખબર કેવી રીતે પડે કે ઉષ્માનો ફેરફાર થયો છે અથવા તો ઉષ્માનું વહન થયું છે? કોઈ પ્રણાલીમાં ઉષ્મા શોષાય છે એવું કેવી રીતે ખબર પડે? તેનું માપન છે તાપમાન. તાપમાન છે ને એ ઉષ્માનું એટલે કે અંદર હીટ જેટલી છે ને એનું સ્તર બતાડે. સ્તર જો તાપમાન વધે તો તરત ખ્યાલ આવે કે પ્રણાલીએ ઉષ્માને ગ્રહણ કરેલી છે, બરાબર? કારણ કે પ્રણાલી ઉષ્મા ગ્રહણ કરે તો તાપમાન વધે. તો અહીંયા આપણે જે ઉષ્મા ધારિતા છે એનો મતલબ એવો છે કે ભાઈ ઉષ્મા કેટલી ધારણ કરે, દરેકની કેપેસિટી છે અને હીટ કેપેસિટી પણ કહેવામાં આવે છે, એટલે કેટલી ધારણ કરે દરેકની ક્ષમતા છે. કોઈકને 1 ડિગ્રી ધારો કે અલગ અલગ લઈએ તો આપણે સાદું પાણી લઈએ, આલ્કોહોલ લઈએ અને ધારો કે દિવેલ લઈએ, બરાબર? ત્રણેયની 1 ડિગ્રી એક સરખું કદ લઈએ, 100 ml 100 ml 100 ml. ત્રણેયમાં મારે 1 ડિગ્રી તાપમાન વધારવું છે તો ત્રણેયમાં સમાન ઉષ્મા જોઈશું? ના. તો એ ઉષ્મા એના સ્વભાવ ઉપર પણ આધાર રાખી, ખાલી જથ્થા એકલા ઉપર નહીં, એનો સ્વભાવ જે છે એના ઉપર ગ્રહણ કરવાની. કોઈકને ગ્રહણ એકદમ ધરણ વધારે કરી દે, બરાબર, તાપમાનનો તફાવત ઘણો બધો જતો રહે. ઘણી વખતે શું થાય, ઉષ્મા ધારિતાનું મૂલ્ય બહુ ઓછું હોય તો ધીમે ધીમે ગરમ થાય, એકદમ વધારે તાપમાનનો તફાવત ના થાય. તો આ બધી બાબતોની આપણે થોડીક વાત કરવાની છે. છે નાનો ટોપિક પણ અગત્યનો છે, કારણ કે થર્મોડાયનેમિક્સ ઉષ્મા વગર કશું છે નહીં. તો ભાઈ ઉષ્મા ધારિતા આપણે જાણવી જોઈએ. તો શું છે ઉષ્મા ધારિતા? તાપમાનનો વધારો એટલે કે ડેલ્ટા ટી એ હેરફેર થયેલી ઉષ્માને સમપ્રમાણમાં, આ મતલબ એવો થયો કે ડેલ્ટા ટી પ્રપોર્શનલ ક્યુ, તાપમાનમાં થતો વધારો એ જે હેરફેર થયેલી ઉષ્માને સમપ્રમાણમાં આપે છે. એટલે જેટલી ઉષ્મા વધારે એટલું તાપમાનનો ફેરફાર વધારે. એનો મતલબ એવો થયો કે ક્યુ પ્રપોર્શનલી ડેલ્ટાટી, સેમ જ છે ને બંને, આ પ્રપોર્શનલ આ તો ક્યુ પ્રપોર્શનલ ડેલ્ટાટી. પ્રપોર્શનલ દૂર કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સી ડેલ્ટાટી. ક્યુ આ પ્રપોર્શનલ દૂર કરીએ
तो एक अचलांक आवशे सप्रमाणता अचलांक माटे C is equal to Q upon delta T આ છે ઉષ્માધારિતા આ સી એ ઉષ્માધારિતા છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપન ડેલ્ટા ટી તાપમાનનો કેટલો તફાવત છે અને એને કેટલી ઉષ્મા શોષી છે એટલે એનો મતલબ એવો થયો કે જો સી ખબર પડી જાય ને અને તાપમાનનો તફાવત તો ખ્યાલ આવી જાય થર્મોમીટરથી માપી લઈએ તો શોષાયેલી ઉષ્મા મળે કે નહીં બરાબર ફરીથી સી એ ઉષ્માધારિતા છે ક્યુ છે એ શોષાયેલી ઉષ્મા છે અને ડેલ્ટા ટી છે તાપમાનનો તફાવત છે સૂત્ર બહુ સિમ્પલ છે થોડીક માહિતી વધારે મેળવીએ હવે ક્યુની માત્રા એટલે કે શોષાયેલી ઉષ્માની માત્રા કોના ઉપર આધાર રાખે તો પ્રણાલીના પરિમાપ ઉપર સંગઠન ઉપર અને સ્વભાવ ઉપર આધાર રાખે પરિમાપ એટલે જથ્થો કેટલું માપ છે હે સંગઠન એનું બંધારણ કેવું છે એ જે સંગઠન છે અને સ્વભાવ પ્રકૃતિ આ ત્રણેય ઉપર કારણ કે દરેક પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય સમાન નથી હોતું ત્રણ બાબતો ઉપર આધાર રાખશે પરિમાપ સંગઠન અને સ્વભાવ ઉપર આધાર રાખશે ઉષ્માધારિતા જો તમને ખબર પડી જાય એટલે કે સી ખબર પડી જાય તાપમાનનો વધારો ખબર પડી જાય આ બે તો ક્યુ મપાય બરોબર તો ઉષ્મા કેટલી ઉષ્મા એને શોષી છે એ માપી શકાય આરામથી એટલે કે દરેક પ્રણાલી કેટલી ઉષ્મા પ્રક્રિયા દરમિયાન શોષે છે પ્રક્રમ દરમિયાન એનું માપન છે સી પદાર્થના જથ્થાને સમપ્રમાણમાં છે પદાર્થનો જથ્થો જેટલો વધારે મેં ઉદાહરણ આપ્યું એટલું સીનું મૂલ્ય વધારે બરોબર હવે આ તો એવું થયું કે સી પદાર્થના જથ્થાને સપ્રમાણમાં તો હવે એકચ્યુઅલી એનો કયો એકમ લેવો એનું મૂલ્ય તો બદલાયા કરે તમે જથ્થો બદલાયા કરો તો એક્ઝેક્ટલી કેટલું ભાઈ હે સી તો આ તો પદાર્થના જથ્થાને સપ્રમાણમાં જેટલો જથ્થો વધારો ઘટાડો તો દરેક તબક્કે બદલાયા કરે તો દરેક વખત પ્રયોગ કરે તો વૈજ્ઞાનિક કંઈ એક સરખો જથ્થો લઈને નથી કરવાનો બરાબર તો એના માટે બે પ્રકાર પાડવામાં આવ્યા એક મોલર ઉષ્માધારિતા કે ભાઈ આવું પદાર્થના જથ્થાના સપ્રમાણમાં છે તો જથ્થા પ્રમાણ બદલાય એવું નહીં આમ ચોક્કસ શું માપ તો મોલર ઉષ્માધારિતા નામ એવું જ છે જો મોલર એક મૂળ માટે પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા એક મૂળ એટલે કેટલું તો જો એક મૂળનું તાપમાન એક ડિગ્રી વધારવું પડે સમજો કોઈ પણ પદાર્થ આલ્કોહોલ લો ઇથેનોલ લો મિથેન લો કે પાણી લો બરાબર કે એમોનિયા લો કોઈ પણ પદાર્થ એનું તાપમાન એક ડિગ્રી પણ એક મૂળ પદાર્થ લેવાનો એક મૂળ જે તે પદાર્થ લઈને એનું તાપમાન એક ડિગ્રી વધારવા માટે જેટલી ઉષ્મા આપવી પડે બરાબર એ ઉષ્માને મોલર ઉષ્માધારિતા કહે છે હવે જો ચોક્કસ જથ્થો આવ્યો કે ભાઈ આ પદાર્થ તો કે એક મોલ એટલે મોલર ઉષ્માધારિતાની કેટલી તો ચોક્કસ એ તો નહીં બદલાય ને એક ડિગ્રી વધારવા માટે ફરીથી એક મોલનું એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માનો જે જથ્થો છે એને કહેવાય મોલર ઉષ્માધારિતા જેને કહેવાય સી એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ એન એન એટલે મોલ અહીંયા પ્રતિ મોલે આવે એટલે ધારો કે એવું આપણે કોઈ પદાર્થ લીધો અને ત્રણ મોલ છે બરાબર તો ત્રણ મોલ છે તો ક્યુ અપોન ડેલ્ટા ટી તો છે જ પણ એ ત્રણ વડે ભાગવાના એટલે પ્રતિ મોલે આવી ગયું બરાબર કે ભાઈ ત્રણ મોલે આટલી તો એક મોલે કેટલી એટલે એક મોલે આવશે આ એક મોલે આવશે જો એ મોલની સંખ્યા લખશો ત્યારે એને કહેવાય મોલર ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્માધારિતા પદાર્થના એકમ દળનું એક ડિગ્રી સેલ્સિયસ આ જે હતું એ મોલ હતું હવે એક ગ્રામની વાત છે એક ગ્રામ પદાર્થ લઈએ અને એનું એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે જે મારે ઉષ્મા આપવી પડે દરેક કોઈ પણ પદાર્થનું એક ગ્રામ લઈને તો પર ગ્રામે મળે પર ગ્રામે એને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે પદાર્થના એકમ દળનું એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે જે જથ્થો જોઈએ એને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ સી છે આ સ્મોલ સી યાદ રાખીશું
इज इक्वल टू क्यू अपॉन डेल्टा टी इंटू एम। एम ए वजन है, दड़ है, दड़। धारो कि आप कोई पदार्थ 10 ग्राम लीधो तो ये 10 वडे ने भागवाना એટલે તમને વિશિષ્ટ ઉષ્માધારિતા મળે। કેવી રીતે? તો કે ભાઈ 10 ગ્રામે આટલી ઉષ્મા, તો 1 ગ્રામે કેટલી? 10 વડે ભગાશે, બરાબર। તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપન ડેલ્ટા ટી તો જાણો છો તમે, ઇન્ટુ એમ। એટલે જો અહીં વજન આવે તો વિશિષ્ટ ઉષ્માધારિતા, એટલે એકમ ગ્રામ આવે તો વિશિષ્ટ ઉષ્માધારિતા, અને મોલ આવે તો મોલર ઉષ્માધારિતા। ક્લિયર? હા, હવે પ્રયોગો કરવાના આવે છે કે ભાઈ કેટલી ઉષ્મા ધારણ કરી, બરાબર। તો એવા એક બીકર લઈએ અને કોઈ પદાર્થ લઈએ અને એનું વજન કરીએ, એની વિશિષ્ટ ઉષ્માધારિતા ખબર પડે વજનથી, બરાબર, અને ડેલ્ટા ટી તાપમાનનો તફાવત ખબર પડે। તો જો ફરીથી સી છે વિશિષ્ટ ઉષ્માધારિતા છે, આ સી જે છે ને એ વિશિષ્ટ ઉષ્માધારિતા છે, એમ છે એ જે તે દ્રવ્ય લીધું એનું દળ છે, અને તાપમાનનો તફાવત, આ ત્રણેય માપી શકાય પ્રયોગમાં, ત્રણેય માપી શકાય। તો આ ત્રણેયનો ગુણાકાર કરી દો એટલે તમને ક્યુ મળી જાય, એટલે શોષાયેલી ઉષ્મા મળી જાય, અને જે કેટલી હોય ઉષ્માધારિતા ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે કે સી ડેલ્ટા ટી જેટલી મળી જાય, બરાબર। આનાથી અગત્યની થિયરી હવે આના પછી લઈએ છીએ, થિયરીની બુકમાં નોટબુકમાં લખવાનું છે કે ઉષ્માધારિતા સમજાવો, તો ખાલી સમજાવો ઉષ્માધારિતા એટલું પૂછે તો અહીંયા સુધી લખવાનું છે, એના બે પ્રકાર લખવાના છે, કેવી રીતે ઉષ્મા શોષાય છે, ત્રણ એક મુદ્દા છે, સૂત્ર લખવાનું છે, એનો એકમ લખવાનું છે, એકમ શું આવશે, જૂલ, ઉષ્મા જૂલમાં, અને કેલ્વિન ઇન્વર્સ, એટલે જૂલ કેલ્વિન ઇન્વર્સ, અહીંયા શું આવશે, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, અહીંયા આવશે જૂલ કેલ્વિન ઇન્વર્સ ગ્રામ ઇન્વર્સ, બરાબર। એટલે તે એકમ પણ તમે લખી શકો, બુકમાં નથી આપ્યા, આપણે લખી શકીએ એકમ। તો આ રીતે ઉષ્મા શોષાયેલી ઉષ્મા માપી શકાય, કોના કારણે, વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો ઉષ્માધારિતાને લીધે, બરાબર। નાના પછી અગત્યની ટૂંકમાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે, એ આપણે હવે વાયુ માટે જોઈએ। જો આપણે બહુ જ અગત્યની થિયરી લઈએ, આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ, અચળ કદ હોય અને ઉષ્માધારિતા માપીએ, અને અચળ દબાણ હોય અને ઉષ્માધારિતા માપીએ। ધારો કે અચળ કદ હોય તો વી ચરણોમાં, એટલે કે સીવી, અચળ દબાણ હોય તો સીપી, આપણે ક્યુપી અને ક્યુવી લખતા હતા એ રીતે, બરાબર। ફરીથી અચળ કદે ઉષ્માધારિતા સીવી, અચળ દબાણે ઉષ્માધારિતા સીપી। ચલો કિમ સૂત્ર લખીએ, અચળ કદે ઉષ્માધારિતા સી વી બરાબર અને સી પી બરાબર, તો અહીંયા ક્યુ વી લખાય અપન ડેલ્ટા ટી, અહીંયા લખાય ક્યુ પી અપન ડેલ્ટા ટી, સૂત્ર પ્રમાણે તો લખાય ને, ક્યુ દબાણ હોય તો ક્યુ પી, અચળ દબાણે ઉષ્મા જે ગ્રહણ કરીએ, કદ હોય તો અચળ કદે ઉષ્મા જે ગ્રહણ કરીએ, ક્લિયર। તો આના પ્રમાણે શું લખાય, જો આ રીતે લખાતું હોય તો ક્યુ વી શું લખાય, તો ક્યુ છે ક્યુ વી બરાબર સી વી ઇન્ટુ ડેલ્ટા ટી, અહીંયા લખાય ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ સી પી ઇન્ટુ ડેલ્ટા ટી, આના બરાબર કોઈ કહે છે શું લખાય, શીખી ગયા છે આપણે, યાદ કરો, ક્યુવી અચળ કદે ઉષ્માનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ, યાદ આવે છે, અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે કે ડેલ્ટા એચ, યાદ આવતું હશે, બરાબર। આ સૂત્ર તો આપણે સિમ્પલ રીતે લખ્યા, ક્યુવીને સૂત્ર કરતા કર્યા, ક્યુપીને આવું આવ્યું, પણ ક્યુવી અને ક્યુપી તો આપણને ખબર છે કે ડેલ્ટા યુ ને ડેલ્ટા એચ, બરાબર। તો અહીંયા સુધી ક્લિયર હશે। હવે આપણે એક મોલ આદર્શ વાયુ માટે આપણે કેવું સમીકરણ જોયું હતું, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી, યાદ હશે,
तो आरी जगह डेल्टा यू प्लस डेल्टा आर पी लखाय ए रीते तो कहे पी वी इज इक्वल टू एन आर टी एन बराबर एक तो पी वी इज इक्वल टू आर टी पी वी जगह शू लखाय आर पी लखाय चलो एन मतलब एवं थोड़ा कि डेल्टा एच इज इक्वल टू डेल्टा यू प्लस आमा अचल कोण आर એટલે અહીં લખાય આર ડેલ્ટા ટી એટલે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી બહુ સિમ્પલ મેથેમેટિકલ છે સ્ટેપ આ સમીકરણની અંદર ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની કિંમત આપને ખબર છે એ મૂકી દઈએ તો ડેલ્ટા એચ બરાબર સીપી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સીવી ડેલ્ટા ટી प्लस आर डेल्टा टी आर डेल्टा बराबर क्लियर अहियाँ सुधी फिर जो लीए अचल कदी अचल दबाने आप उष्माधारिता लीधी बने सूत्र मूक्या क्यूवी क्यूपी ने सूत्र करता बनाव्या सीवी डीटी और क्यूपी डीटी आयु डेल्टा टी क्यूवी बराबर डेल्टा यू आप सीखी गया छे क्यूपी बराबर डेल्टा एच ए पण सीखी गया छे चलो आ एक भाग पूरो બીજો ભાગ લઈએ એક મૂળ આદર્શ વાયુ માટે આવું સમીકરણ થાય ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી શીખી ગયા છે પીવી ઇઝ ઇક્વલ ટુ આર ટી એક મૂળ છે એટલા માટે તો આર અચળ છે એટલે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી આમાં ડેલ્ટા યુ ડેલ્ટા એચ આ બે કિંમત મૂકી દઈએ ક્લિયર ત્રણેયને ડેલ્ટા ટી વડે ભાગી નાખીએ તો સીપી બરાબર સીવી પ્લસ આર डेल्टा टी डेल्टा टी त्रणियों ने डेल्टा टी वड़े बागी नाखी बने बाजू एल एच एस आर एच एस बराबर डेल्टा टी बदा में उड़ी जैसे तो एक समीकरण आयु सीपी माइनस सीवी इज इक्वल टू आर आ समीकरण शू कहे कोईपण वायु नो अचल दबाण उष्माधारिता अचल कदे उष्माधारिता આ બંને વચ્ચેનો તફાવત આર આવે અચળ દરેક વાયુ માટે આ સંખ્યા અચળ છે બરાબર તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર એવી રીતે સીપી પણ સીવીનો ગુણોત્તર પણ અચળ કોઈ પણ વાયુ માટે સીપી અને સીવીનો ગુણોત્તર પણ અચળ અને સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર એ પણ અચળ તો આવી થિયરી પૂછાય છે કે ભાઈ આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારો આઈએમપી થિયરી છે બે કે ત્રણ માર્ક્સમાં પૂછાય છે અને ઘણી વખત એવું પણ મોટો પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ઉષ્માધારિતા સમજાવી સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારો હવે તો આજે જે લેક્ચરમાં શીખવાડ્યું છે ચેક સુધી તમારે અહીંયા સુધી લખવાનું છે.